નમસ્તે બાળકો, હવે આપણે આગળ શું ભણવાનું? અભિવ્યક્તિ શીખ્યા તો અભિવ્યક્તિના વ્યવહારિક દાખલા શીખવાના છે. તો કે એને સામાન્ય પરિભાષામાં, એટલે કે આપણી ભાષામાં વર્ણન આપ્યું હોય એના આધારે આપણે એક ચલ ધારીને એનું વિધાન બનાવવાનું છે. જો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે સરિતા પાસે અમીના કરતાં 10 લખોટી વધુ છે. કોની પાસે છે વધારે? તો કે સરિતા પાસે. પણ કોના કરતાં? જેના કરતાં કીધું હોય એને આપણે ધારવાનું. એટલે કે ધારો કે અમીના પાસે 1 લખોટી છે. જેના કરતાં કીધું હોય ને એના ધારી લેવાનું. અમીના પાસે 1 લખોટી છે તો સરિતા પાસે કેટલી થાય? તો કે અમીના કરતાં કેટલી વધારે હતી? તો કે 10. તો કે 1 વત્તા 10 એટલે 1ની કિંમત. અહીંયા અમીના પાસે છે 5 લખોટી હોય, અમીના પાસે 5 એટલે કે અમીના પાસે 5 લખોટી હોય તો સરિતા પાસે કેટલી થાય? તો કે 5 વત્તા 10 કેટલી થાય? 15. હવે બાલુ રાજુ કરતાં 3 વર્ષ નાનો છે. તો અહીંયા કોને ધારવાનું? કોની કરતાં કીધું? રાજુ કરતાં કીધું. તો રાજુની ઉંમરને 1 ધારી લેવાનો છે. બાલુ રાજુ કરતાં 3 વર્ષ નાનો છે. તો કે 1 - 3. હવે વિકાસ રાજુ કરતાં બમણી ઉંમર ધરાવે છે. અહીંયા પણ કોના કરતાં કીધું? તો કે રાજુ કરતાં. એટલે ધારવાની કોની ઉંમર? તો કે રાજુની. કેટલી છે? તો કે બમણી. તો વિકાસની ઉંમર કેટલી થઈ? 2x. હવે શું કીધું? રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 2 વધુ છે. હવે કોની ઉંમરથી કીધું? કરતાં અથવા તો ની. રાજુની ઉંમર કરતાં 3 ગણાથી 2 વધુ છે. એટલે રાજુની ઉંમર 1 ધારીએ તો એના 3 ગણા એટલે 3x અને 2 વર્ષ વધારે છે. તો - 2. આપણે હવે આગળના દાખલા આવી રીતે શીખવાના છે. હવે સ્વાધ્યાય 11.4 એમાં શું કીધું? તો કે નીચેના જવાબ આપો. સરિતાની હાલની ઉંમર y વર્ષ લેવાની છે, આપને આપેલી જ છે રકમમાં. હવે એના આધારે પહેલો પ્રશ્ન શું છે? તો કે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હાલની ઉંમર કેટલી કીધી? 5 વર્ષ છે. અત્યારે y છે તો 5 વર્ષ પછી, એટલે કે 5 વર્ષ પછી શોધવાની છે તો વત્તા કરવાના. y - 5 વર્ષ. હવે 3 વર્ષ પહેલાંની તેની ઉંમર કેટલી હશે? એટલે કે અત્યારની ઉંમર હોય એમાંથી 3 વર્ષ બાદ કરીએ તો 3 વર્ષ પહેલાંની મળે, અને પછીની કીધું હોય તો વત્તા કરવાના. પહેલાંની કે તો ઓછા કરવાના, એટલે કે y - 3 વર્ષ. પછી શું કીધું? તો કે સરિતાના દાદા તેની 6 ગણી ઉંમરના છે. કોની 6 ગણી ઉંમરના? તો કે દાદા છે એ સરિતાની ઉંમર છે એના 6 ગણી ઉંમરના છે. તો તેના દાદાની ઉંમર કેટલી હશે? હવે સરિતાની ઉંમર કેટલી આપને આપેલી છે? તો કે 5 વર્ષ આપેલી છે. હવે એના દાદા કેટલા વર્ષ, કેટલા ગણા કીધા? તો કે 6 ગણા, એટલે 6 વડે ગુણવાના. કોની ઉંમરને? તો કે સરિતાની હાલની ઉંમરને. સરિતાની હાલની ઉંમર ગુણ્યા 6 એટલે કે y - 6, 6y વર્ષ. કોની ઉંમર આવી? દાદાની. હવે અહીંયા દાખલા તરીકે આપણે આ ઉદાહરણ દ્વારા શીખીએ તો અહીંયા સરિતાની ઉંમર 2 વર્ષ છે. સરિતાની ઉંમર 2 વર્ષ છે તો દાદા કેટલા થયા? તો કે 6 - 2 તો કેટલા વર્ષના થયા? તો કે 12 વર્ષના. એવડાક દાદા હોય. પછી દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે. કોના? તો કે સરિતાના દાદા કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે. તો દાદીમાની ઉંમર કેટલી હશે? હવે સરિતાની ઉંમર સરિતાના દાદીમાં એની ઉંમર શોધવાની છે. તો કેના કરતાં? આપણે દાદાની ઉંમર અહીંયા ખબર છે, સરિતાના દાદાની ઉંમર કરતાં એ 2 વર્ષ નાના છે. તો સરિતાની દાદાની ઉંમર - 2. હવે દાદાની ઉંમર કેટલી મળી હતી? 6y. શું કામ? તો કે એ સરિતા કરતાં 6 ગણી ઉંમરના છે, એટલે એટલે 6y - 2. તો દાદીમાની ઉંમર શું મળી? તો કે 6y - 2 વર્ષ. હવે આપણે જો સરિતાની ઉંમર ખબર પડી જાય કે અત્યારે એની કેટલા વર્ષની છે, 11 વર્ષની છે, 12 વર્ષની, જેટલા વર્ષની હોય એના આધારે આ બધા દાખલાના જવાબ આપણે મળી જાય ને. પછીનો દાખલો છે તો કે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. તો તેના પિતાની ઉંમર શોધો. હવે પિતાની ઉંમર શું કીધું? તો કે સરિતાની ઉંમર કરતાં કેટલા ગણા? 3 ગણા. તો કે 3 - સરિતાની ઉંમર. અને કેટલા વર્ષ વધારે છે? તો કે 5 વર્ષ વધારે છે, એટલે કે 5. હવે 3 - y. સરિતાની ઉંમર શું છે? 5 વર્ષ. તો કે 3 - y - 5 એટલે કે 3y - 5 વર્ષ. ત્યાર પછીનો બી એ શું કહે છે? તો કે એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં
चार मीटर ओछी छे। हवे आपने पहोळाई शू लेवानी कीधी तो के बी मीटर। हवे लंबचोरसनी लंबचोरस खंडनी पहोळाई आपेली छे केटली तो के बी मीटर। हवे लंबाई शोधवानी छे तो लंबाई केटली कीधी जो अहींया कीधुं छे लंबाई एनी पहोळाईना त्रण गणा एटले के त्रण गुणिया पहोळाई। पहोळाईना त्रण गणा करता केटली ओछी छे चार मीटर तो के ओछा चार मीटर। हवे पहोळाई बराबर शू लेवानुं बी एटले त्रण गुणिया बी ओछा चार एटले थ्री बी माइनस चार मीटर। आपने शू मळ्युं लंबाई। हवे आपने पहोळाई खबर होय तो एना आधारे लंबाईनी किंमत पण मेळवी शकीए। ત્યાર પછીનો છે સી તો કે એક લંબચોરસ પેટીની ઊંચાઈ એચ મીટર છે તેની લંબાઈ એ ઊંચાઈ કરતાં પાંચ ગણી અને પહોળાઈ છે એ લંબાઈ કરતાં દસ સેમી ઓછી છે। લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો। હવે આપણે ઊંચાઈ કેટલી આપી છે અહીંયા રકમમાં તો કે એચ સેમી। કેટલી આપી છે? એચ સેમી। હવે લંબાઈ છે એ ઊંચાઈ કરતાં પાંચ ગણી છે કેટલી? પાંચ। તો એની લંબાઈ શોધીશું તો કે પાંચ ગુણ્યા પેટીની ઊંચાઈ, ઊંચાઈની જગ્યાએ શું મૂકશું? એચ, એટલે કે પાંચ એચ સેમી। હવે એની પહોળાઈ શોધવાની છે। પહોળાઈ શું કીધું? કે પહોળાઈ છે એ લંબાઈ કરતાં દસ સેમી ઓછી છે એટલે કે પેટીની લંબાઈ ઓછા દસ। પેટીની લંબાઈ શું મળી આપને? પાંચ એચ। તો પાંચ એચ ઓછા દસ સેમી, આ આપને શું મળ્યું? લંબાઈ। જો આપણે ઊંચાઈ આપેલી હતી એના સંદર્ભમાં આપણે શું બતાવ્યું? લંબાઈ બતાવી, એટલે એના આધારે આપણે લંબાઈ શોધી કેટલી મળી? પાંચ એચ। હવે લંબાઈના આધારે આપણે શું શોધવાનું હતું? તો કે પહોળાઈ। પહોળાઈ શું કીધું હતું? તો કે લંબાઈ કરતાં કેટલી? દસ સેમી ઓછી છે, તો એના આધારે આપણે એની લંબાઈ શોધી, પહોળાઈ શોધી લીધી। આવી રીતે આપણે હવે એચની કિંમત આપણે આપી દઈએ તો આપણે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ ત્રણેય વસ્તુ આપણે શોધી શકીએ। ચાલો અહીંથી આગળના લેક્ચરમાં ભણીશું।